નમસ્તે વિદ્યાર્થી મિત્રો, બાળકો અને વાલી મિત્રો, આજે તારીખ 31/3/2021 બુધવાર, ગુજરાતી પ્રજ્ઞા વિષયમાં એકમ 3 અભ્યાસકાળ 11 ચિત્ર વર્ણન, પાઠ નંબર 43 ઉપર જવાનું છે. ચિત્રવર્ણન કઈ રીતે ચિત્ર વર્ણન લઈશું? તો કે ચિત્ર આપેલું છે તેનું જોઈને નામ લખવાનું છે. આ વિડીયો વોટ્સએપ અથવા યુટ્યુબમાં જોઈને વાલી મિત્રોએ સ્માર્ટફોનની અંદર બતાવીને આ સ્વાધ્યાય પોથી મહાપ્રતિ વાંચન લેખનની કરાવવાની છે, બરાબર. ચિત્ર જોઈને વર્ણન કરાવવાનું છે. હવે પાઠ નંબર 43 ઉપર જોઈએ. પાન નંબર 43 ઉપર એકમ 3 ચાલુ છે અને અભ્યાસકાળ 11મો છે. લીલા કલરના ત્રિકોણીમાં અભ્યાસકાળ 11 બે કડા 11 લખેલું છે. તો ચિત્ર જોવાના છે, ચિત્ર જોઈને વર્ણન કરી એટલે કે એનું નામ લખવાનું છે. તો આ કેરમ રમતા જોઈએ છે ટીવીમાં અથવા પોતાના ઘરે કેરમ હશે તો અહીં લખવાનું કેરમમાં, આ કેરમ બોર્ડ છે તો નામ લખવાનું કેરમમાં. પછી આ સરકારી બસ છે કે પ્રાઇવેટ બસ, બસ ઈ બસ કહેવાય એટલે અહીં બસ એમ લખવાનું. પછી આ અજગર અથવા સાપ છે અથવા નાગદાદા છે, બરાબર. તો અહીં લખવાનું નાગ અથવા અજગર અથવા સાપ, બરાબર. પછી આ કાબરનું ચિત્ર આવ્યું છે, કાબર પક્ષી જોયું હશે તો આ ચિત્ર જોઈને અહીંયા લખવાનું કાબર, કને કાનું કા, બને કાની બર અને કાની કાબર. પછી અહીં હથોડી છે અને નીચે હરણ છે તો હથોડી હરણ એમ લખવાનું. પછી અહીંયા માણસનું નાક આપેલું છે, નાકનું ચિત્ર છે તો અહીં નાક, નનેકાનો કા, નનેકાનો ના, કને કાની ક, નાક, બરાબર. પછી અહીંયા માણસના કાનનું ચિત્ર આપ્યું છે, કાન તો બધે જોયું છે, બરાબર. તો કનેકાનો કા, નનેકાની ન, કાન. પછી અહીંયા લાકડા સળગે છે, અગ્નિ થયેલી છે તો અહીં લખવાનું લાકડા અથવા અગ્નિ, લાકડા અગ્નિ બે શબ્દ લખો તો ચાલશે. પછી એક અહીંયા બે એકડા, એકડે બગડે બાર, બે અંક દેખાય છે, એકડે બગડે બાર, તો બને કાનો બાર અને કાંઈ નીર બાર એમ લખવાનું. તો વાલી મિત્રો, આ વિડીયો વોટ્સએપ અથવા યુટ્યુબમાં બતાવીને આ ચિત્ર વર્ણન કરાવીને નામ લખાવવાના છે. અહીંયા કેરમ, બસ અને સાપ અથવા નાગ અથવા અજગર, અને અહીંયા કાબર, હથોડી નેરણ, નાક, કાન, અગ્નિ, લાકડા, લાકડા અગ્નિ, અને એકડે પૂરે બાર એટલે બાર. આ રીતે આ પ્રવૃત્તિ માલી મિત્રે બતાવીને કરાવવાની છે. તો ઘરે જો આવજો, સાવધાની જો, સુરક્ષિત જય હિન્દ.